તારક છે એને ઝાડ ઉપર ચડતા બીક લાગે છે પણ
નરેન્દ્ર છે એ પોતે ઝાડ પકડી અને ઝાડની ડાળીઓમાં હિંચકા ખાય છે. નરેન્દ્ર કહે છે એમાં વળી શું મીવાનું, મારી માતા શું કહે છે ખબર છે, જીવનમાં નીડર બનવાનું. નરેન્દ્ર કહે છે કે હંમેશા જીવનમાં છે એ નીડર બનવાનું. એની માતા છે એને એવું શીખવાડે છે કે નીડર બનવાનું, ત્યારે એક એક વસ્તુનું ડર નહીં રાખવાનું. દાદાજી કહે નરેન્દ્ર તો ઓલો નહીં કે તોફાન દત્ત બાપુનો દીકરો, તું વળી એનારવાળે કેમ ચડ્યું, એ તો વડના વાંદરા ઉતારે એવું છે. એ છોકરાને નીચે ઉતરી અને નરેન્દ્ર ડાળી લટકીને હળવેથી નીચે કૂદકો મારે છે. દાદાજી કહે છે કે તું એનારવાળે કેમ ચડો છો, એ તો તોફાની છે એમ કે વડના વાંદરા ઉતારે એવો તોફાની છે. નરેન્દ્ર કહે છે દાદાજીને પ્રણામ કરે છે. દાદાજી કહે છે કે સુખી રહે દીકરા, તું ઝાડ પર કેમ ચડ્યો. નરેન્દ્ર કહે છે દાદાજી ઝાડ પર ચડી અને ડાળીની મીઠા ખાવાની મજા આવે છે. દાદાજી કહે છે સારું પણ હવે હું ચડતો. નરેન્દ્ર કહે છે કેમ દાદાજી, તો દાદાજી કહે છે કે ઝાડ ઉપર છે ત્યાં ઝાડ પર ન ચડે, ઝાડ પર રાક્ષસ રહે છે એટલે ત્યાં રહેવું નહીં. નરેન્દ્ર કહે છે દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા માંગ્યા છો, હાથમાં પુસ્તક શેનું છે. દાદાજી કહે છે અરે શિવ 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 શિવ, આ તમારી વાતમાં મારે મંદિરે જવાનું રહી ગયું. દાદાજી છે એ મંદિરે જાય છે. દાદાજી કહે છે કે હા સવાર અને સાંજે હું મંદિરે ઈશ્વર સ્મરણ કરવા જાઉં છું. તારક કહે છે અરે નરેન્દ્ર તો ફરીથી ઝાડ પર ચડે છે. નરેન્દ્ર કહે છે કે હા એમાં શું વાંધો છે. તારક કહે છે પણ દાદાજી તો કહેતા હતા કે ઝાડ પર રાક્ષસ છે, તેને રાક્ષસને પણ વિજ્ઞાન રાખ્યું. ત્યારે નરેન્દ્ર કહે છે કે દાદાજી તો આપણને ઝાડ પર ન ચડીએ ને એટલે ઈ ડર બતાવવા માટે રાક્ષસ નું કહેતા હતા, પણ કઈ ઝાડ ઉપર રાક્ષસ થોડા રહેતા હશે. નરેન્દ્ર ત્યાંથી પછી હિંચકા ખાઈને બંને આગળ જાય છે. પછી ત્યાંથી નરેન્દ્ર છે એની માતા પાસે જાય છે અને પછી તે એની માતા છે એ નરેન્દ્રને હનુમાન દાદાની વાર્તા સંભળાવે છે, હનુમાન દાદાના પરાક્રમ સંભળાવે છે. એટલે એ કહે છે કે હનુમાનજી દાદા હતા એ ખૂબ જ પરાક્રમી અને શક્તિશાળી અને ખૂબ જ વીર હતા. તો એ કહે છે નરેન્દ્ર તેના માતાના ખોળામાં સૂતો છે. હવે નરેન્દ્ર ને તમને પ્રશ્ન પૂછવામાં આવે તો નરેન્દ્રની માતાનું નામ શું છે, તો કે ભુવનેશ્વરી દેવી. બરાબર, નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતા અને નરેન્દ્રની માતા તેને શેની વાર્તા સંભળાવી હતી, તો કે હનુમાનજી દાદાની. બરાબર, તો એ કહે છે કે માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા. માતા કહે છે હા બેટા, હનુમાનજી વાયુ પુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા હતા. હવે હનુમાનજી છે એ વાયુ પુત્ર હતા એટલે તે આકાશમાં ઉડી શકતા હતા. નરેન્દ્ર કહે છે માતા હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે. માતાજી કહે છે કે હનુમાન દાદા છે એનું કેળા બહુ જ ભાવે છે એટલે તેઓ કેળાની વાડીમાં રહે છે. બેટા હવે તું સુઈ જા, સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે. પણ નરેન્દ્રના મનમાં જે છે એ પોતે એની જે હનુમાનજી દાદાને મળવાની ખૂબ જ ઈચ્છા થઈ જાય છે. એટલે એની માતાએ કીધું હતું કે હનુમાનજી દાદાને કેળા બહુ ભાવે છે અને એ કેળાની વાડીમાં રહે છે. ત્યારે બીજે દિવસે નરેન્દ્ર છે એ વિચારે છે કે હું પણ એક કેળાની વાડીમાં જઈ અને ત્યાં એક હનુમાનજી દાદાને શોધી લાવું છું. ત્યારે બીજે દિવસે નરેન્દ્ર છે એ કેળાની વાડીમાં જાય છે અને ઘણું બધું શોધવાનો પ્રયત્ન કરે છે પણ હનુમાનજી દાદા મળતા નથી. ત્યારે નરેન્દ્ર તેની માતાને પૂછે છે કે હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું, આ કેળા આત્મા પણ એમના માટે જ છે. તે કહ્યું છતાં દાદા મને ક્યાંય દેખાણા નહીં, તે કેમ નથી આવ્યા. નરેન્દ્ર એની માતાને પૂછે છે. ત્યારે માતા કહે છે બેટા હનુમાનજી દાદાને રામજીએ કઈ કામ સોંપ્યું હશે તેથી તે આવ્યા નથી. દાદા ખરો ભક્ત નીકળ્યો, ચાલ તારે જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. હવે એની માતા એને શેની વાર્તા સંભળાવે છે, તો કે વીર અભિમન્યુ. આમ કહી અને માતા અને દીકરો બે ત્યાંથી ચાલતા થયા. પછી બીજે દિવસે નરેન્દ્ર અને એમના ભાઈબંધો સાથે નવી રમત રમતો હોય છે. ત્યાં કઈ એવી રમત રમતા હતા, તો નરેન્દ્ર કહે છે કે આપણે જ્ઞાનની રમત રમવી. તો બધા કહે છે કે એ રમત કેવી હોય, એવી તો કઈ રમત હતી હશે. તો નરેન્દ્ર કહે છે કે ધ્યાનની રમતો
આપણા ઋષિ મુનિઓમાં ભક્તા હતા ઋષિ મુનિઓ વર્ષો સુધી અને ઘણા સમય સુધી એક 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 સાથે ધ્યાનમાં બેસી શકતા તો આપણે પણ આજે ધ્યાનની રમત રમીએ ઠીક કે છે કે દધીચી ધ્યાનમાં બેસ દધીચી હવે બીજો નવો મિત્ર આવ્યો છે એટલે કે છે દધીચી કહે છે કે ધ્યાનમાં બેસાથી શું લાભ થાય છે તો નરેન્દ્ર કહે છે કે ધ્યાન કરવાથી મનની શાંતિ મળે છે શરીરનો થાક છે એ દૂર થઈ જાય છે અને આપણા જેવા બાળકોને ધ્યાનમાં બેસવાથી ઘણા બધા ફાયદા થાય છે તો એકાગ્રતા આપણી વધે છે ભણવામાં યાદશક્તિ પણ વધે છે અને આપણું ધ્યાન છે એ એક જગ્યા ઉપર સ્થિર થઈ જાય છે એટલે ધ્યાનથી ઘણા બધા ફાયદા થાય છે તારક અને નરેન્દ્રને આ વાતથી મજા આવી અને નરેન્દ્ર અને તારક બધા બીજી રમત રમવા લાગ્યા પણ જે નરેન્દ્ર છે એ પોતે ધ્યાનમાં બેસે છે તો પછી એને જોઈ અને બીજા બાળકો પણ ધ્યાનની રમતમાં જોડાવા લાગ્યા ત્યારે બને છે એવું કે અચાનક જ ત્યાંથી સાપ નીકળે છે ક્યાંક તારક કહે છે હે નરેન્દ્ર તારા પિતા દત્ત બાપુ પણ દરરોજ ધ્યાનમાં બેસે છે નરેન્દ્ર કહે છે કે હા તેઓ પણ દરરોજ સવારમાં ધ્યાનમાં બેસે છે દધીજી કહે છે કે હા હાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ અને ઓમકારનો એકાએક શબ્દ બધા એક સાથે ઓમકારનો શબ્દ બોલે છે દધીજી આંખો ખોલી જોવે તો જો ત્યાંથી સાપ નીકળે છે તારક ઉભો થઈને અરે નરેન્દ્ર ભાગ જોઈએ એથી સાપ નીકળે છે જલ્દી જલ્દી જાય છે ત્યાંથી ભાગે છે તારકને ખૂબ જ જગાડે છે પણ તારક કોઈનો અવાજ સાંભળતો નથી તારક કહે છે અરે નરેન્દ્ર તું તો ખરો છે ઓ નરેન્દ્રએ કહ્યું કે શું થયું દધીજી કહે છે કે નરેન્દ્ર તને અમારી એકે બહુ સંભળાય નહીં તો કે ના અમને કાંઈ તમે બોલતા તે સંભળાતું નહોતું કેમ કે તે છે એ ધ્યાનમાં બેઠો હતો એટલે તારક કહે છે ખરેખર નરેન્દ્ર તને કાંઈ ખબર નથી નરેન્દ્ર કહે છે કે હા હું તો ધ્યાનમાં હતો દધીજી જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો જોખમી છે તારક ના એવું નથી દધીજી આપણે માત્ર આંખો જ બંધ કરી હતી આપણું મન તો આમ તેમ ભટકતું હતું દધીજી કહે છે તારક મને તો લાગે છે કે આપણે આ નરેન્દ્રને ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરી અને એની માતા ત્યાં પ્રવેશે છે હવે ત્યાં એ બધા રમતા હોય છે કે એની માતા આવે છે માતા કહે છે નરેન્દ્ર બેટા નરેન્દ્ર નરેન્દ્ર ઉભો થઈને એની માતા પાસે જાય છે માતા કહે છે કે ચાલ ઘરે આજે આપણે ઘરે ઠાકર પધારવાના છે તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે નરેન્દ્ર કહે છે કે હા માતા અને બધા મિત્રોને આવજો કહીને તે બધા થી છૂટો પડે છે અને પોતાના ઘર તરફ જાય છે હવે આ નરેન્દ્ર છે એ મોટો થઈને કોણ બને છે તો કે સ્વામી વિવેકાનંદ બને છે બરાબર એ આપણે પછીના પાઠમાં આપણે જોઈશું બરાબર હવે તમે ઘરે આપણે આ પાઠ છે એ વખત વાંચી દેજો અને આના પ્રશ્ન જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ